રાજકોટમાં આરટીઓ ટ્રેક છેલ્લા 5 દિવસથી બંધ છે. ટ્રેક પર ઉગેલા વૃક્ષો, વરસાદમાં પડતા ટ્રેક પરના કેબલ, સેન્સર ડેમેજ થતાં ટ્રેક બંધ કરવામાં આવ્યો છે. ગુજરાત ન્યૂઝ દ્વારા 20 દિવસ પૂર્વે જ ટ્રેક પર ઉગેલા વૃક્ષોથી ટ્રેકને નુકસાન થશેની આશંકા વ્યક્ત કરતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ પણ આરટીઓ તંત્રના પેટનું પાણી હલ્યું નથી. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા અંતે ગુજરાત ન્યૂઝ દ્વારા જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે જ સ્થિતિ સર્જાઈ છે. ટ્રેક પર પડેલા વૃક્ષથી રાજકોટની જનતાને ભોગવવાનો વારો આવ્યો છે. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ગુજરાત ન્યૂઝ સાથેની વાતચીતમાં નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક ઝડપથી કાર્યરત થશે. ગયા સપ્તાહની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આખા ગુજરાતની અંદર જે વરસાદી વાતાવરણ હતું અને વાવાઝોડાવાળું વાતાવરણ હતું એના કારણે ટ્રેકની અંદર અમુક વૃક્ષો પડી ગયા હતા. એ વૃક્ષો પડી જવાના કારણે જે ટ્રેકની અંદર જે સંચાલિત થતા વાયરો અને RFID સેન્સર છે એ તમામને નુકસાન થયું હતું, જેના કારણે ટ્રેક બંધ થયેલો હતો. આજની તારીખની પરિસ્થિતિની જો વાત કરું તો હાલ જે 4-વ્હીલર ટ્રેક છે એની તમામ કામગીરી પૂરી થઈ ગઈ છે અને 2-વ્હીલર ટ્રેકની અંદર જે PC કામગીરી છે એ કાર્યરત છે અને આવતીકાલ સુધી ટ્રેક કાર્યરત થઈ જશે. કે જે ટ્રેકની અંદરના જે વૃક્ષો છે બહુ જૂના હતા અને એ વાવાઝોડાના કારણે પડી ગયા હતા અને હાલ જે નમેલા જે વૃક્ષો જે છે એના ડાળખા છે એને ટ્રીમિંગ પણ કરવામાં આવેલ છે. હાલ જો આજની તારીખની અંદર તમામ કામગીરી પૂરી થઈ જશે તો આવતીકાલથી રાબેતા મુજબ ટ્રેક ચાલુ થઈ જશે. જેમની પણ અપોઇન્ટમેન્ટ લીધેલી હતી તે તમામની અપોઇન્ટમેન્ટ રીશેડ્યુલ કરી દેવામાં આવેલ છે. રીશેડ્યુલ એટલે કે માની લો કે તમે આજની તારીખમાં જે અપોઇન્ટમેન્ટ લીધી હશે તો એમને તમને આગામી તારીખ મળી જતી હોય છે અને એ બાબતે એમને મેસેજ પણ પહોંચી જતો હોય છે. રાજકોટ આરટીઓનો ટેસ્ટિંગ ટ્રેક છેલ્લા 5 દિવસથી બંધ છે, કારણ કે અહીં જે ઝાડવાઓ હતા તે નમી પડ્યા અને ટ્રેક ઉપરના કેમેરા અને વાયર્સને છે તે ડેમેજ પહોંચાડ્યું છે. મહત્ત્વનું અહીં એ સાબિત થાય છે કે ગુજરાત ન્યૂઝ દ્વારા 15 દિવસ અગાઉ આ જ અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે ટ્રેક ઉપર મસ્ત મોટા જંગલ જેવા ઝાડવાઓ છે તે ઉગી ગયા છે અને આ ટ્રેકને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જે તે સમયે આ રજૂઆત કરવા છતાં કહી શકાય કે કોઈ પણ કાર્યવાહી છે તે ન થઈ હતી અને અંતે પરિણામ છે તે હાલ હવે સામે આવ્યું છે. જન્માષ્ટમીના તહેવાર ઉપર પડેલો જે ભારે વરસાદ છે તેને કારણે ટ્રેક ઉપર ઊભા થયેલા જે ઝાડવાઓ હતા આ ઝાડવાઓ છે તે નમી પડ્યા અને તૂટી પડ્યા હતા, જેને કારણે જે કહી શકાય કે CCTV કેમેરા જે ટ્રેક ઉપર લગાવવામાં આવ્યા હતા આ કેમેરાઓ છે તેને સાથે સાથે જે કેબલ હોય છે આ કેબલને પણ છે તે મસ્ત મોટું નુકસાન છે તે થવા પામ્યું છે, જેના પરિણામ સ્વરૂપે છેલ્લા 5 દિવસથી છે તે આ ટ્રેક ઉપરની ટેસ્ટિંગ કામગીરી છે તે બંધ છે. હજુ આગામી 4-5 દિવસ સુધી પણ આ કામગીરી બંધ રહેશે તેવું આરટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ હાલ તમને બતાવી રહ્યા છે સ્થિતિ જોતા નથી લાગી રહ્યું કે હજુ સુધી આગામી 4-5 દિવસમાં આ ટ્રેક ફરી કાર્યરત થાય, કારણ કે મોટાભાગના વાયરો હાલ તૂટી પડ્યા છે. જે રીતના 15 દિવસ અગાઉ પણ અહેવાલ ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેવી સ્થિતિ ક્યાંક ને ક્યાંક હજુ પણ જોઈ તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ટ્રેકની વચ્ચે જંગલ જેવી જાડી ઝાંખરી છે તે ઉગી ગઈ છે. જે રીતના પડતર ખેતરની અંદર ઘાસ ઉગી નીકળે તે રીતના પણ આ ઘાસ છે તે ટ્રેક ઉપર ઉગી નીકળ્યું હોય તે પ્રકારના સ્પષ્ટ દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે. ફરી એક વખત ગુજરાત ન્યૂઝ છે તે આશંકા જે વ્યક્ત કરી હતી એ જ આશંકા અંતે ક્યાંક ને ક્યાંક મહા કહી શકાય કે આરટીઓ તંત્રની લાપરવાહીને કારણે આ આશંકા છે તે સાબિત થઈ ચૂકી છે અને તેનું પરિણામ છે તે રાજકોટની જનતાને છે તે હાલ ભોગવવું પડી રહ્યું છે, કારણ કે છેલ્લા 4 દિવસથી છે તે આરટીઓનો ટેસ્ટિંગ ટ્રેક છે તે બંધ છે, જેને કારણે જે પાકા લાયસન્સો જે નીકળવાના હોય છે તે હાલ અટકી ગયા છે, જેને કારણે આરટીઓના ધક્કા છે તે અરજદારોએ હાલ ખાવા પડી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.